હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા જે સાતમા રાઉન્ડ વિશેની જે મહત્વપૂર્ણ બે અપડેટ આપવામાં આવે છે કાઉન્સિલિંગ કમિટી દ્વારા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું કેટલી સીટોનો વધારો થયો છે બી એમએસમાં થયો છે કે બીએચએમએસમાં થયો છે લાસ્ટ તારીખ કઈ છે ક્યારે સાતમા રાઉન્ડનું મેરિટ જાહેર કરવામાં આવશે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે

જે વિદ્યાર્થીને bhms અને માં એડમિશન મળશે એ કોઈ પણ સંજોગોમાં કેન્સલ કરાવી શકશે નહીં તો આ બે સંપૂર્ણ અપડેટ છે હવે બીજી અપડેટ જોઈએ તો સાતમા રાઉન્ડ જે ઓનલાઇન ચોઇસ ફિલિંગ માટે છે અને સાતમા રાઉન્ડનું મેરિટ અને નવી સીટો એડમિટ નવી સીટોનો વધારો કરવામાં આવ્યો છે તેના વિશે માહિતી આપવામાં આવી છે તો સૌથી પ્રથમ સાતમો યુજી ઓનલાઈન રાઉન્ડ પ્રવેશ સમિતિ દ્વારા નીચે મુજબની જાહેરાતો કરવામાં આવી છે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે તો હવે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો એડવર્ટાઇઝમેન્ટ જોશો તો એની અંદર તારીખો આપવામાં આવેલી છે. આપ જોઈ શકો છો ક્યારથી ક્યાર સુધી છે. સાતમો ઓનલાઇન રાઉન્ડ છે એ તારીખ સાતમા ઓનલાઇન રાઉન્ડની ચોઈસ ફિલિંગ તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસથી પાંચ અગિયાર બે હજાર ત્રેવીસના બપોરના એક કલાક સુધી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવાર જે પાંચ તારીખ સુધી ચોઈસ ફિલિંગ કરશે ત્યારબાદ છ થી સાત તારીખ સુધીમાં તમારો જે સાતમો રાઉન્ડ છે સાતમો ઓનલાઇન રાઉન્ડ બીએચએમએસ અને બીએમએસનો એનું મેરિટ જાહેર કરી દેવામાં આવશે. ત્યારબાદ હવે બીજી અપડેટ શું છે પ્રોસેસ ફોર પાર્ટિસિપેશન ફોર સેવન્થ ઓન ઓનલાઈન રાઉન્ડ એટલે કે ઓલરેડી આ તો આના રિલેટેડ મેં ઓલરેડી લોંગ વિડીયો બનાવેલા છે કઈ રીતે પાર્ટિસિપેશન કરવાનું લોગિન ઇન કરવાનું ચોઈસ ફિલિંગ કરો ત્યારબાદ ચોઈસ લોક કરો અને ત્યારબાદ મેરિટ જાહેર કરવામાં આવશે ગાઈડલાઇન્સ પણ ગાઈડલાઇન્સ ચોઈસ ફિલિંગના રિલેટેડ બહુ લોંગ વિડીયો છે એ પણ નથી જોયો તો જોઈ લેશો તો આપણી બધી જ માહિતી ક્લિયર થઈ જશે ત્યારબાદ હવે નોન રિપોર્ટેડ સીટ્સ કેટલી રહી છે છઠ્ઠા રાઉન્ડ સુધી ત્યારબાદ કેન્સલ સીટ કેટલી કરવામાં આવી છે છઠ્ઠા રાઉન્ડ સુધીમાં અને કેટલી સીટો નવી ઉમેરાઈ છે તેના વિશે માહિતી મેળવીએ તો સૌથી પ્રથમ આપણે જોઈએ કેટલી સીટો કેન્સલ કરવામાં આવી છે કેટલી સીટોનું રિપોર્ટિંગ નથી કરવામાં આવ્યું તો આપ જોઈ શકો છો અત્યાર સુધીમાં છઠ્ઠા સુધીમાં બસો પંચ્યાસી વિદ્યાર્થીઓ બસો પંચ્યાસી ટોટલ બીએચએમએસ અને બી ના થઈને બસો પંચ્યાસી વિદ્યાર્થીઓ શું નથી કર્યું રિપોર્ટિંગ નથી કર્યું કા તો ટ્યુશન ફી નથી કરી કાં તો જમા નથી કરાવ્યા એટલે બસો પંચ્યાસી સીટો બીએચએમએસ અને BMS ની છઠ્ઠા રાઉન્ડ બાદ પણ ખાલી રહેલી છે એટલે કે સાતમા રાઉન્ડમાં એ એનો સમાવેશ કરવામાં આવશે તો આટલી સીટો તમારા માટે છે ત્યારબાદ હવે કયા વિદ્યાર્થીઓ પોતાની સીટો છઠ્ઠા રાઉન્ડ સુધીમાં કેન્સલ કરાવી છે તો એ જોઈ શકો છો આટલા વિદ્યાર્થીઓ પોતાની સીટો કેન્સલ કરાવી છે ચોર્યાસી એટલે કે બસો પંચ્યાસી નોન રિપોર્ટેડ ચોર્યાસી કેન્સલ કરાવવામાં કરવામાં આવી છે BHMS અને BMS થી બંનેનું કમ્બાઇન થઈને આપેલું છે તો બસો પંચ્યાસી નોન રિપોર્ટેડ અને ચોર્યાસી વિદ્યાર્થીઓ પોતાની બી અને BMS માં એડમિશન મળ્યું હતું એ કેન્સલ કરાવેલું છે ત્યારબાદ હવે કેટલી સીટોનો સમાવેશ કેટલી નવી સીટો એડ કરવામાં આવી છે તો નવી સીટો એડ કરવામાં આવી છે તેને ધ્યાનપૂર્વક સાંભળજો અહીં નીચે રેડ કલરમાં થોડીક નોટિફિકેશન લખવામાં આવેલી છે યુનિવર્સિટી એપ્લિકેશન ઇઝ અવે અવેટેડ ઓફ ધીસ કોલેજ કોલેજિસ choice ફિલિંગ ફેસિલિટી અવેલેબલ ફોર ઓલ colleges બટ સીટ અલોટમેન્ટ will be done only if colleges get the per, get the permission or university application prior to the seat allotment schedule time. એટલે કે આટલી આટલી જે કોલેજો છે અને યુનિવર્સિટી તરફથી જ્યારે પરમિશન કે જે આપવામાં આવશે ત્યારે ચોઈસ ફિલિંગ ની અંદર આ કોલેજોનો સમાવેશ કરવામાં આવેલો છે પણ જો શેડ્યુલ ટાઈમ એટલે કે જે ચોઈસ ફિલિંગ નો ટાઈમ છે ત્યાર સુધીમાં જો આ કોલેજો છે એમને પર યુનિવર્સિટી તરફથી પરમિશન નહીં આપવામાં આવે તો એ કોલેજોનો અલોટમેન્ટ પણ નહીં કરવામાં

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી કેટલી સીટો છે ઓલ ઇન્ડિયા કોટા માટે મેનેજમેન્ટ કોટા માટે એનઆરઆઈ કોટા માટે એસસી એસટી એસસીબીસી ઈડબલ્યુએસ ઓપન અને ટોટલ કેટલી સીટો છે એનું માહિતી આપવામાં આવેલી છે તો આ હતી સંપૂર્ણ ડિટેલ જે કે કેટલી સીટોનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ હવે જે વિદ્યાર્થીઓને બીએચએમએસ અને બીએમએસ અને બીએમએસમાં એડમિશન મળી ગયું છે અને હવે એ વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરવા માંગે છે બીએચએમએસ અને માં એડમિશન મળેલું છે અને એ વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવવા માંગે છે તો એ વિદ્યાર્થી શું કરવાનું રહેશે તારીખ ચાર અગિયાર બે હજાર ત્રેવીસના બપોરના એક કલાક પહેલા વિદ્યાર્થી બપોરે એક બપોરના એક વાગ્યા પહેલા વિદ્યાર્થીએ પોતાનું એડમિશન કેન્સલ કરાવવાનું રહેશે કેન્સલ કરાવવા જાવ છો ત્યારે શું શું લઈ જવાનું રહેશે જે તમને એડમિશન મળ્યું છે એનો એડમિશન ઓર્ડર તમારી ફી રિસિપ્ટ જેટલી ફી ભરી છે એની ફીની રિસિપ્ટ જે હેલ્પ સેન્ટર ખાતે આપણે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા એ જ હેલ્પ સેન્ટર ખાતે જઈને પોતાનું એડમિશન કેન્સલ કરાવી શકો છો જે વિદ્યાર્થીઓને ને અને bhms માં admission cancel કરાવવું છે એ વિદ્યાર્થીઓ ચાર અગિયાર બે હજાર ત્રેવીસ સુધી કરાવી શકો છો બપોર ના એક વાગ્યા સુધી ત્યારબાદ બાદ કોઈ પણ વિદ્યાર્થી જેને bhms અને bams માં admission મળશે એ કોઈ પણ સંજોગો એ વિદ્યાર્થી પોતાનો પ્રવેશ છે રદ કરી શકશે નહીં એટલે વિદ્યાર્થી compulsory એડમિશન લેવું તો પડશે તો આ હતી સંપૂર્ણ details regarding bhms અને bams ના સાતમા રાઉન્ડની હવે જે બી હવે scholarship ના form ચાલુ થઈ ગયા છે આપ સૌ જાણો છો તે મુજબ તો જે વિદ્યાર્થીઓ sc

પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લે છે ફ્રી શિપકાર્ડથી લીધું છે તો એ વિદ્યાર્થીઓ કમ્પલસરી શું કરવાનું રહેશે ફ્રી શિપકાર્ડનું જે ફ્રીશિપ કાર્ડની જે સ્કોલરશીપ છે આપવાનો તો ડિજિટલ ગુજરાતમાં ફોર્મ ભરવાનું રહેશે અને એની લાસ્ટ ડેટ અત્યાર સુધી પાંચ અગિયાર બે હજાર ત્રેવીસ છે તો વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ ભરવા માંગે માંગતા હોય તો વિદ્યાર્થીઓ આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે ચુમ્બોતેર ત્રણસો સાહીઠ નેવ્યાસી સાતસો બાસઠ આ નંબર આપ નોંધી લેશો આ નંબર પર કોન્ટેક્ટ કરશો વોટ્સઅપ મેસેજ કરશો તો ત્યાંથી તમને મારા ડોક્યુમેન્ટ સેન્ડ કર માંગવામાં આવશે ત્યારબાદ તમારું ફોર્મ ભરી આપવામાં આવશે તો આ નંબર પર આપ કોન્ટેક્ટ કરશો તો તમને સરળતાથી તમારું ફોર્મ ભરી આપવામાં આવશે તારીખ લાસ્ટ છે પાંચ અગિયાર બે હજાર ત્રેવીસ તેની ખાસ નોંધ લેવી જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો લાઇક શેર અને કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ